विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। हवे आज आपणे 12मा धोरणनी अंदर 9मुं चेप्टर खाद्य उत्पादनोमां उन्नतीकरण माटेनी कार्य नीति, बराबर छे, पशुपालन अने व्यवस्थापननुं चेप्टर छे, आ सेलू चेप्टर छे, बराबर। तो आपणे स्टार्ट करीए छीए। तो सौथी पहेलो प्रश्न छे मित्रों के पशुपालन विशे सामान्य माहिती लखो, बराबर छे। आ चेप्टर छे एकदम सहेलो छे, सामान्य वाक्य रचना, सामान्य प्रश्नो छे शुरुआतनी अंदरना, बराबर छे। एटले तरत ज तमने ख्याल आवी जशे। तो पशुपालन विशे सामान्य माहिती तो पहेलो पॉइंट छे, विश्वनी मानव वस्ती वधवाथी खाद्य उत्पादन में पण वधारो करवानी आवश्यकता उभी थई छे। मानव वस्ती वधे एटले खोराकनी जरूरियात उभी थाय, एटले बराबर छे, उत्पादन में वधारो करवानी आवश्यकता उभी थई छे, जरूरियात उभी थई छे, तो जेथी करीने बधा लोकोने खोराक पूरो पड़ी शके। जैविक सिद्धांतोनी मददथी पशुपालन अने वनस्पति संवर्धन द्वारा खाद्य उत्पादन वधारवाना अपना प्रयत्नों में तेमनी भूमिका अगत्यनी छे। ई वाक्य हुं कहे छे के भई जैविक सिद्धांतोनी मददथी पशुपालन अने वनस्पति संवर्धन नी क्रिया द्वारा जे नवी नवी जातो विकसावामां आवे छे, बराबर, एना द्वारा खाद्य उत्पादन वधारवाना आपणा प्रयत्नो, एटले के अत्यारना वैज्ञानिको छे, कृषि संस्थाओ छे, युनिवर्सिटीओ छे, बराबर, ए खाद्य पदार्थोना उन्नतीकरण माटे, उत्पादन वधारवा माटे संशोधनो करता होय छे, प्रयत्नो करता होय छे, तेमनी भूमिका अगत्यनी छे। कारण के हालनी जरूरियात छे उत्पादन वधारवुं, नहींतर तो मानव वधती वस्ती ने खोराकनी समस्याओ जटिल बनी शके। ભ્રૂણ તબદીલ ટેકનિક એટલે ગર્ભ છે ટ્રાન્સફર કરવાની ક્રિયા અને પેશી સંવર્ધન પદ્ધતિઓ જેવી ઘણી નવી ટેકનિકો ખોરાક ઉત્પાદન વધારવામાં આધારક ભૂમિકા ભજવે છે, જે આપણે ચેપ્ટરની અંદર વિગતવાર જોઈશું। હવે પશુપાલન છે, તો પશુપાલન એ સંવર્ધન અને પશુઓની સંખ્યા વધારવાની કૃષિ પદ્ધતિ છે। સંવર્ધન કરાવવાનું અને પશુઓની સંખ્યા છે એ વધારવાની, બરાબર। પશુપાલન ખેડૂતો માટે એક આવશ્યક કૌશલ્ય છે, આવશ્યક કૌશલ્ય મતલબ ખેડૂતોની એક આવડત છે અને કળા છે, બરાબર છે, તેટલું જ વિજ્ઞાન પણ છે। તો શું કહે છે મિત્રો, પશુપાલન છે આવશ્યક કૌશલ્ય અને કળા કહે છે ખેડૂતો માટેની, બરાબર છે। પશુપાલનની વ્યવસ્થા કેમ કરવી, કેવા પશુઓને પાળવા, કેમ દૂધ ઉત્પાદન વધારવું, બરાબર, આર્થિક રીતે એમાંથી કેમ ઉત્પાદન વધુ મેળવી શકે, આ બધા કૌશલ્ય ખેડૂત પાસે હોય છે, કળાઓ હોય છે, બરાબર, અને એની સાથે એટલું જ વિજ્ઞાન પણ એની સાથે સંબંધિત છે। પશુપાલનમાં મનુષ્ય માટે લાભદાયી હોય તેવા ભેંસ, ગાય, ભૂંડ, ઘોડા, ઢોર, ઘેટા, ઊંટ, બકરી વગેરે જેવા પશુઓને ઉછેરવા અને તેમની વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે। તો આવા બધા પાલતુ પ્રાણીઓ છે એ પશુપાલનમાં શું કરવામાં આવે છે, ઉછેરવામાં આવે, એમની વચ્ચે પ્રજનન કરવામાં આવે અને એની સંખ્યા વધારવામાં આવે છે। તેમાં મરઘા ઉછેર અને મત્સ્ય ઉછેરનો પણ સમાવેશ થાય છે મિત્રો। પશુપાલન, બરાબર, તમને જાણીને નવાઈ લાગે છે કે માછલી ઉદ્યોગ છે, માછલીઓ, મત્સ્ય ઉદ્યોગ, બરાબર, મરઘા ઉછેર છે, મધમાખીનો ઉછેર છે, આ બધું જ મિત્રો પશુપાલનના વ્યવસાયમાં આવે છે, બરાબર। તો અહીંયા લખ્યું છે કે મરઘા ઉછેર અને મત્સ્ય ઉછેરનો પણ પશુપાલનમાં જ સમાવેશ થાય છે। અતિ પ્રાચીન સમયથી એટલે કે વર્ષોથી મનુષ્ય મધમાખી, રેશમના કીડા, ઝીંગા, કરચલા, માછલીઓ, પક્ષીઓ, ભૂંડ, ઘેટા અને ઊંટ વગેરેનો ઉપયોગ તેમની નિપજો જેવી કે કઈ કઈ નિપજો આપે છે આ બધા પ્રાણીઓ, કે દૂધ છે, ઈંડા છે, માંસ, રેશમ, ઊન, મધ વગેરે મેળવવા માટે કરે છે। તો બહુ સિમ્પલ વાક્ય છે મિત્રો કે આવા બધા જે પ્રાણીઓ છે, બરાબર છે, તો એ જુદા જુદા ઘટકો છે એ આપે છે એટલે એને મેળવવા માટે એનો ઉપયોગ છે એ
નિકુંજ મેળવવા માટે કરવામાં આવે છે. પછીનું વાક્ય છે, એવો અંદાજ છે કે વિશ્વનું 70% પશુધન, 70% પશુધન એટલે આખા વિશ્વના 70% પશુઓ એ ભારત અને ચીન પાસે છે. બરાબર છે, દૂધાળા પશુ આપણે જે કહેવામાં આવે છે, આવા ઉપયોગી પશુઓ, તો 70% પશુધન આખી દુનિયાનું એ બે દેશો પાસે છે, ભારત અને ચીન પાસે. પણ છતાંય મિત્રો જોજો, તેમ છતાં વિશ્વ સ્તરે તેમનું ઉત્પાદન સ્તર 25% છે. તો હવે વિચારી શકો છો, આખી દુનિયામાંથી જેટલા પશુઓ ભારત અને ચીનમાં છે એટલા ક્યાંય નથી, 70% બે દેશ પાસે છે, છતાં વિશ્વનું કુલ ઉત્પાદન માત્ર 25% છે. તો એનો મતલબ સ્પષ્ટ થયો કે જે એકમ દીઠ ઉત્પાદન દર ઘણો ઓછો છે. બરાબર, પ્રાણીઓ દીઠ એકમ દીઠ ઉત્પાદન જોઈએ, બરાબર, તો ખૂબ જ ઓછું છે. તેથી પ્રાણી સંવર્ધન અને સંભાળની પારંપરિક પદ્ધતિઓ ઉપરાંત ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે નવી ટેકનિકો ઉપયોગ કરવામાં આવે છે. તો પશુધન વધારે છે છતાં ઉત્પાદન ઓછું છે, તો આના માટે શું કરવામાં આવે? તો કે જુદા જુદા પ્રાણી સંવર્ધન કરવામાં આવે, એની સંભાળ રાખવામાં આવે, બરાબર છે, પારંપરિક પદ્ધતિઓ ઉપરાંત ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને આ ઉત્પાદન છે એ વધી શકે. બરાબર છે, તો આ સામાન્ય વાત થઈ પશુપાલનની. હવે પશુપાલનમાં મિત્રો ડેરી વ્યવસ્થાપન કઈ રીતે થાય છે? બરાબર, તો હવે પછીનો પ્રશ્ન છે આપણો, ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન વર્ણન. હવે ડેરી ટેકનોલોજી છે, બરાબર, મતલબ કે ડેરી વ્યવસ્થાપન, તો એની અંદર જાણો છો, ભાઈ ખેડૂત હોય, બરાબર છે, એ દૂધાળા પ્રાણીઓ છે એને પાળે, ગાય ભેંસ ઘેટા બકરા ઊંટ વગેરે, બરાબર, પોતાના ઘર વપરાશની અંદર જેટલું દૂધની જરૂરિયાત હોય છે એ રાખે છે, બાકીનું નજીકની ડેરીઓની અંદર વેચી આવે છે, ગ્રામ્ય વિસ્તારની ડેરીઓ, પછી મોટી ડેરીમાં બધું દૂધ ભેગું થાય અને દૂધની પ્રોસેસ થાય છે, બધી દૂધ અને દૂધની બનાવટો છે એ બધી વેચવામાં આવે છે અને એનું દેશ અને વિદેશની અંદર વેચાણ વિતરણ કરવામાં આવે છે. આ બધું વ્યવસ્થાપન છે ડેરી વ્યવસ્થાપન કહેવાય. આને માટે ખેડૂતોએ પશુ સારા સારા પાળવા પડે છે, એની દેખરેખ રાખવી પડે છે, એમની ખોરાકની પાણીની તબિયતની બધી કાળજી રાખવી પડે છે. બરાબર, તો આ બધું વ્યવસ્થાપન છે એ કયું કહેવાય? ડેરી વ્યવસ્થાપન કહેવાય. બરાબર, તો બહુ સિમ્પલ પોઈન્ટ છે. જુઓ, ડેરી ઉદ્યોગમાં મનુષ્યના વપરાશ માટે દૂધ તથા દૂધમાંથી બનતી નીપજો કઈ કઈ? તો કે દહીં, છાશ, ચીઝ, પનીર, મીઠાઈઓ વગેરે માટે ગાય ભેંસ બકરી જેવા દૂધ આપતા પશુઓની સાદી ઓલાદો પશુપાલકો રાખે છે. સાદી ઓલાદ, ઓલાદ એટલે જાતો. બરાબર છે, પશુપાલકો એટલે કે પશુઓને પાળતા જે ખેડૂતો, અને આવા પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય છે. બરાબર, તો સીધી વાત છે કે ખેડૂતો હોય એ જે રોજિંદી દૂધ અને દૂધની બનાવટો જે છે, દૂધ ને દહીં, છાશ, માખણ, પનીર, મીઠાઈ વગેરે, આ બનાવવા માટે ગાય ભેંસ ઘેટા બકરા જેવા સારી જાતની ઓલાદો જાતો છે એ ખેડૂતો પાળે છે. હવે એની કઈ કઈ કાળજી રાખવામાં આવે છે? તો કે ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનમાં આપણે એવી પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ એટલે કે સિસ્ટમ અપનાવીએ છીએ કે જેથી દૂધનું ઉત્પાદન વધારી શકાય. કેવી ટેકનિકો? ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનમાં એવી પ્રક્રિયા અને એવી પ્રણાલી, પ્રણાલીમાંના એવી સિસ્ટમ અપનાવીએ છીએ કે જેથી કરીને શું થાય? દૂધનું ઉત્પાદન વધારી શકાય અને તેની ગુણવત્તામાં સુધારો કરી શકાય. મિત્રો, દૂધ ઉત્પાદન માત્ર વધારવું એ પૂરતું નથી, પણ દૂધની અંદરના જે પૌષ્ટિક દ્રવ્યો છે, જે પ્રોટીન છે, જે ઘટકો પ્રાપ્ત થાય છે એ ઘટકો પણ વધવા જોઈએ. એટલે કે ગુણવત્તામાં પણ સારું દૂધ હોવું જોઈએ અને વધતા ઉત્પાદન પણ વધતું હોવું જોઈએ. પછી દૂધ ઉત્પાદનનો આધાર દૂધ આપતા પશુઓની નસલ, નસલ એટલે જાત, બરાબર, નસલ પર હોય છે. કે ભાઈ સારી જાતના પ્રાણીઓ હોય, ગાય ભેંસ વગેરે સારી જાતના હોય, બરાબર છે, તો એ સારું દૂધ આપે, વધુ માત્રામાં દૂધ આપે. બરાબર છે, અને જો નબળા પશુઓ હોય, બરાબર, ખરાબ જાત હોય, તો એની પાસેથી સારા ઉત્પાદનની અપેક્ષા રાખી શકાય નહીં. તેથી
दूध उत्पादन क्षमता वाली ऊंची रोग प्रतिकारक क्षमता वाली सारी ओलादो पशुपालको द्वारा राखवामां आवे छे। हवे मित्रों खेडूतो छे पशुपालक एने सारा पशुओ शा माटे पाळवा, केवा पशुओ पाळवा? एक तो आपणे वात करी दूध आपता पशुओनी नसल पर दूध उत्पादननो आधार होय। सारी जात होय तो दूध उत्पादननी अपेक्षा सारी राखी शकाय, सारू उत्पादन आपे, बराबर। वधु उत्पादननी क्षमता અને વતા ઊંચી રોગ પ્રતિકારક ક્ષમતા વાળી આ પણ એક અગત્યનો પોઈન્ટ છે। જે પશુઓ છે ગાય ભેંસ વગેરે, બરાબર, તો એની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હોવી જોઈએ, બરાબર, તો જ તે તંદુરસ્ત રહી શકે અને એની ઉત્પાદન ક્ષમતા છે વધે। તો રોગ પ્રતિકારક શક્તિ ઊંચી હોય અને દૂધ ઉત્પાદનની ક્ષમતા પણ ઊંચી હોય, બરાબર, આવી સારી ઓલાદો પશુપાલકો દ્વારા રાખવામાં આવે છે। ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે, વધુ ઉત્પાદન મેળવવા માટે પશુઓની સાર સંભાળ રાખવામાં આવે છે। હવે પશુપાલકોએ જે સારી ઓલાદના પ્રાણીઓ પશુઓ પાળ્યા છે તો એની સાર સંભાળ રાખવામાં આવે છે। જેવી રીતે આપણે કેમ આપણી શરીરની તંદુરસ્તીની સતત કાળજી રાખીએ છીએ, ખોરાકની કાળજી રાખીએ છીએ, પહેરવેશ, રહેઠાણ, પાણી, બરોબર, આ બધી આપણા શરીરની જેમ કાળજી રાખીએ છીએ એમ પશુપાલકો પોતાના જે પ્રાણીઓ છે પશુઓ છે એની પણ સાર સંભાળ રાખવામાં આવે છે, જેમાં વસવાટની સારી વ્યવસ્થા, પશુઓને રહેવા માટેની સારી જગ્યા હોવી જોઈએ, હવા ઉજાસ વાળા ઓરડા હોવા જોઈએ, પંખાની જરૂર પડે તો વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર, જંતુનાશક દવાઓ છે એની પણ યોગ્ય રીતે છંટકાવ કરવો જોઈએ, કારણ કે ઈતળી છે, જૂમ છે, બગાય છે, મચ્છર છે, આવા જે પરોપજીવી પ્રાણીઓ છે, બરાબર, પશુઓને હેરાન કરતા પ્રાણીઓ છે, એનાથી રક્ષણ મળવા માટે એને યોગ્ય સારી વ્યવસ્થા જોઈએ, વસવાટ માટેની પૂરતું પાણી જોઈએ તથા રોગ મુક્ત વાતાવરણ હોવું જોઈએ। એટલે કે આપણે કીધું કે હવા ઉજાસ વાળી જગ્યા હોવી જોઈએ, બરાબર। ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે, પશુઓને યોગ્ય ગુણવત્તા યુક્ત તથા પૂરતી માત્રામાં ચારો આપવો જોઈએ। અગત્યની બાબત છે, યોગ્ય રીતે ચારો, જે નિરણ આપણે કહીએ છીએ, એ પણ પશુઓને પૂરતા પ્રમાણમાં આપવો જોઈએ। પશુઓને દોહવાની દૂધ તથા દૂધમાંથી બનતી નીપજોનો સંગ્રહ તથા પરિવહન દરમિયાન ચોક્કસપણે સફાઈ તથા પશુ અને તેના રખેવાળ બંનેના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ। શું કહે છે મિત્રો? પશુઓને દોહવાની ક્રિયા છે, બરાબર, એ સમયે પણ સ્વચ્છતા રાખવી જોઈએ, શરીરના જે પશુઓના જે આંચળ કે વગેરે હોય, જે દોહવાની પ્રક્રિયા જ્યાંથી થતી હોય, તો એ પણ પાણીનો છંટકાવ કરી, ગરમ પાણીનો છંટકાવ કરી અને જંતુ મુક્ત કરી અને પછી દોહવાની ક્રિયા કરવી જોઈએ। નહીતર તો શું હોય કે ભાઈ દૂધની અંદર કેટલાય બેક્ટેરિયા કે રોગના જીવજંતુઓ પણ આવી જતા હોય છે। તો દોહવાની દૂધ અને દૂધમાંથી બનતી નીપજોનો સંગ્રહ કરવા, બરાબર છે, સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા તથા પરિવહન, પરિવહન એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જે મોકલવાની વ્યવસ્થા છે, વિતરણ કરવાની વ્યવસ્થા છે। ડેરીમાં ચાલો કેટલી માત્રામાં દૂધ ને છાશ ને પનીર ને આ બધી મીઠાઈઓ અને કેટલી ચીજ વસ્તુઓ બની જતી હોય છે, પણ એનું યોગ્ય રીતે જરૂરિયાત સ્થળોએ જે વિતરણ કરવાનું હોય છે એમાં પણ કાળજી રાખવાની હોય છે, બરાબર। તો પરિવહન દરમિયાન ચોક્કસપણે સફાઈ રાખવી તથા પશુ અને તેમના રખેવાળ, પશુ અને તેમના રખેવાળ, રખેવાળ કોને કહેવાય? પશુપાલકોને, જે પશુઓનો વ્યવસાય કરે છે, પશુપાલનનો વ્યવસાય કરે છે, એ ખેડૂતો જે પશુઓની દેખરેખ રાખે છે એને શું કહેવામાં આવે છે? રખેવાળ કહેવામાં આવે છે। બંનેના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ, તો પશુના સ્વાસ્થ્ય સાથે એનો જે રખેવાળ છે એમની જે કાળજી રાખે છે એમનું પણ સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે। જો કે હવે આ બધી પ્રક્રિયાઓ યંત્રો દ્વારા થઈ ગઈ છે, અત્યારે મિત્રો જે ટેકનિકલ દેશો છે, વિકસિત દેશો છે, તો એની અંદર તો એટલી બધી ટેકનોલોજી છે, બરાબર, કે જે પશુઓ છે તો પશુઓને દોહવાની પ્રક્રિયા પણ યંત્રો દ્વારા, મશીન દ્વારા થાય છે, બરાબર છે, ઘાસચારો કે નિરણ જે નાખવાની ક્રિયા છે એ પણ ઓટોમેટિક બધી મોટા યંત્રો દ્વારા,
બરોબર, સાફ સફાઈની ક્રિયા, નવડાવવાની ક્રિયા છે, એ બધું યંત્રવત પ્રક્રિયા થઈ ગઈ છે. બરોબર, એટલે રખેવાળ અને પશુ વચ્ચે ડાયરેક્ટ સંપર્કમાં આવવાની શક્યતાઓ બહુ ઓછી થઈ ગઈ છે ટેકનોલોજીની દુનિયામાં. બરોબર, એટલે શું કહે છે, જોકે હવે આ બધી પ્રક્રિયાઓ યંત્રો દ્વારા થઈ ગઈ છે, તેથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાની તકો રહેતી નથી. બરોબર, આ બધી બાબતોના કડક અમલીકરણ માટે તેમનો યોગ્ય રેકોર્ડ રાખવાની અને સમયાંતરે તેના નિયમિત નિરીક્ષણની આવશ્યકતા રહે છે. બધા પશુઓ છે તો એનો યોગ્ય રેકોર્ડ, મતલબ કે આ બધી બાબતો છે બરાબર, બધી એની જે કાળજીની આપણે વાત કરી એનો કડકપણે અમલ થવો જોઈએ, વત્તા તેમનો યોગ્ય રેકોર્ડ રાખવો જોઈએ. બરાબર, કે કોઈ પણ પ્રાણી છે અને કઈ તકલીફ હોય કે જે હોય તે બરાબર એની હિસ્ટ્રી આખી છે, એનો રેકોર્ડ છે, એ પણ રાખવામાં આવે છે, અને સમયાંતરે તેના નિયમિત નિરીક્ષણની આવશ્યકતા હોય છે. બધા પશુઓ હોય છે, દૂધાળા પ્રાણીઓ, તો નિયમિત રીતે બરાબર છે આનું ડોક્ટરી મેડિકલ ચેકઅપ પણ થવું જોઈએ, જેથી કરીને એની તંદુરસ્તી વિશેનો ખ્યાલ આવી શકે, જેથી શક્ય હોય એટલી વહેલી સમસ્યાઓને ઓળખી શકાય અને તેનું તાત્કાલિક નિવારણ કરી શકાય. એટલે કોઈ ગાય ભેંસ કે જે પાલતુ પ્રાણીઓ હોય એ સમયસર જો નિયમિત રીતે નિરીક્ષણ કરવામાં આવે બરાબર, તો થાય શું કે ભાઈ કોઈ પણ માનવ સામાન્ય તકલીફ જણાય તો તાત્કાલિક એની સારવાર થઈ શકે અને એનો ઉકેલ આવી શકે. બરાબર, નેક્સ્ટ છેલ્લો પોઈન્ટ છે મિત્રો, પશુ ચિકિત્સક. પશુ ચિકિત્સક એટલે વેટરનરી ડોક્ટર, આપણે સામાન્ય ભાષામાં જેને પશુ ડોક્ટર કહીએ છીએ, ઢોર ડોક્ટર કહીએ છીએ, એને વેટરનરી ડોક્ટર કહેવાય. એમની પણ નિયમિત મુલાકાત પણ અનિવાર્ય બની રહે છે. જે વ્યવસાયિક ઢબે જે વાસ્તવિક જે પશુપાલકો જે આ કાર્ય સાથે સંકળાય છે મિત્રો, તો એમને ત્યાં પશુઓ જે પાળેલા હોય છે એમનું નિયમિત રીતે વેટરનરી ડોક્ટર દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. બરાબર, અને કોઈ પણ પશુઓને થોડી ઘણી બી તકલીફ હોય તો તરત જ એનું નિદાન કરી અને યોગ્ય સારવાર કરવામાં આવે છે. અને આવા જે પશુઓ હોય જે કોઈ તકલીફ વાળા હોય, રોગિષ્ટ પશુઓ હોય, તો એને બાકીના પશુઓથી ટેમ્પરરી થોડા દિવસ સ્વસ્થ થાય ત્યાં સુધી બરાબર અલગ રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેથી કરીને કોઈ એવો ચેપી રોગ પશુઓમાં હોય તો એ અન્ય બીજા પ્રાણીઓને એનો ચેપ લાગી શકે નહીં, તો એવા પશુઓ માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. બરાબર મિત્રો, તો આ વાત થઈ ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ. ઓમ શાંતિ.